asking my missus. One person I do marketing and any help she needs, I go to help. साफ स्वच्छ हृदय बोलायेला शब्दों ने अनुवाद की जरूर है खरी कदाच अनुवाद आ शब्दों ने पूरत नहीं आप सके એટલે મેઘધનુષી માનવનીઓમાં આ અને આવી બીજી અનેક સ્ત્રીઓની વાત છે. હવે મારી પાસે બીજું જે પુસ્તક છે તે રશ્મિ બંસલનું જ ધરતીનો છેડો ઘર. આમાં એવા ઉદ્યોગ સાહસિકોની વાત છે કે જે દુનિયાભરમાં કદાચ ભણવા માટે ગયા, જોબ કરવા માટે ગયા, પણ અલ્ટિમેટલી ધે કેમ બેક ટુ ઇન્ડિયા અને ભારતમાં કામ ચાલુ કર્યું. ઘણાએ એવું કર્યું કે કશે જ ના ગયા, અહીંયાથી જ કામ ચાલુ કર્યું અને અહીંયા જ રોકાઈ ગયા અને પોતાની ધરતીને કંઈક પાછું આપ્યું, ગિવિંગ બેક ટુ સોસાયટી. એમાં ચંદુભાઈ વિરાણીનું તો છે જ, બાલાજી વેફર્સવાળા તમે જાણો છો, અને પરાક્રમસિંહ જાડેજા, જ્યોતિ સીએનસી, એમનું પણ એક આખું ચેપ્ટર છે આમાં. એટલે આજે એ બે ચેપ્ટર વિશે હું વાત કરવાની હતી, પણ મને એવું લાગે છે કે એના કરતાં થોડો ઘણો સમય હોય તો બીજા ચેપ્ટર વિશે વાત કરું, કારણ કે આ ચેપ્ટર તો તમે આ લોકો વિશે તમે જાણો છો, પણ છતાં પણ જે ગુજરાતી ભાષાની મજા છે તે થોડીક મેં શરૂઆતના પહેલા ચેપ્ટરમાં, જે પહેલું જ ચેપ્ટર ચંદુભાઈ વિરાણી વિશે છે, એમાં શરૂઆત જ છે એ મારે કહેવી છે કે જેમાં રાજકોટની કાઠિયાવાડની તળપદી ભાષાની થોડીક મેં વાત કરી છે. 74 ચંદુભાઈ વિરાણી તદ્દન સાદા સરળ છે, ડાઉન ટુ અર્થ. એમણે સફેદ તથા લીલી ચોકડીનું શર્ટ પહેર્યું છે, રેગઝીનની ખુરશી પર બેઠા છે. ચોંબેર નજર નાખું છું, સફેદ દિવાલો, ટેબલ પર એમના બાપુજી પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામી વિવેકાનંદના ફોટા છે. હું ખુદ રાજકોટ આવી હતી એમનો ઇન્ટરવ્યૂ કરવા, ચંદુભાઈ વિરાણી અને પરાક્રમસિંહ જાડેજાનો. મેં અંગ્રેજી ચોપડીમાં વાંચીને એવું નહોતું માન્યું કે હું કરી લઉં, મને એવું થયું કે હું ખુદ આવું, હું ખુદ આ લોકો જોડે જે હું કરી શકું છું એટલું તો કરું. હું કદાચ બધાના ઇન્ટરવ્યૂ ના લઈ શકું, પણ જે મારી નજીક છે એવા લોકોના, એટલે આટલી બધી હું પુસ્તકમાં ખૂંપી જાઉં છું. મારે ખાલી બાકી તો હું ઘરે બેસીને એક એરકન્ડિશન રૂમમાં અનુવાદ કરી શકી હોત, પણ હું એટલી બધું પરકાયા પ્રવેશ એવું થઈ જાય છે, જાણે કે આમ હું એકરૂપ થઈ જાઉં છું પુસ્તક જ્યારે હાથમાં લઉં ત્યારે. પહેલાં 74થી મેં અને મારા ભાઈઓએ રાજકોટના એસ્ટ્રોન સિનેમાઘરથી શરૂઆત કરી. એ દિવસથી આ વેફર્સ અને નમકીનનો ધંધો કરીએ છીએ. 92માં ચંદુભાઈએ જબ્બર હિંમત કરીને એક મોટો ખેલ ખેલી નાખ્યો. 50 લાખની લોન લઈને વેફર્સ બનાવવાનો ઓટોમેટિક પ્લાન્ટ નાખ્યો, બાજી સવળી પડી. એ દી પછી ચંદુભાઈએ પાછું વળીને જોયું જ નથી. એવું હાયલું કે આજ તો બાલાજીના નામના સિક્કા પડે છે ને બાલાજીના નામની તોપું ફૂટે છે. ભારતના 5 રાજ્યોમાં તેઓ 1000 કરોડનો માલ વેચી કાઢે છે. એટલે આ બધી જે ગુજરાતી ભાષાની થોડી ઘણી મજા છે એ તમે વાંચો તો તમને ખ્યાલ આવશે. ચંદુભાઈની ઓફિસના એક ખૂણામાં હનુમાનજીની ઉડીને આંખે ચડે એવી પ્રતિમા છે. પ્રતિમાના બેકગ્રાઉન્ડમાં રામસેતુ છે. હું મૂર્તિ સામે તાકી રહી છું તો ચંદુભાઈ ધીરેથી કહે છે, મારી બેન, એ હનુમાને જેમ રામ ભગવાન માટે એક એક પથ્થર મૂકીને બ્રિજ બાંધ્યો હતો, એ જ પ્રમાણે 74ની સાલથી અમે હનદાય ભાઈઓ મંડી પડ્યા છીએ. અમારી સફળતાનું રહસ્ય કહો તો એ આ જ છે બુન મારી. એટલે આ થોડુંક મેં મારી રીતે કરવાનો, મેં એમને મળ્યા પછી થોડુંક લડણ લેવાનો ટ્રાય કર્યો છે. બીજી કે અનુવાદકને જે મુશ્કેલીઓ પડતી હોય છે એમાં, એને માટે મારે એક આમાં જેકોબનું પ્રકરણ છે. ઓલ્યો એ લોકો એક એવી વસ્તુ બનાવે છે કે જેનો મને ઉચ્ચાર જ ખબર નહોતી. હવે તમને જ્યારે ઉચ્ચાર જ ખબર ના હોય તો તમે લખો કેવી રીતે? તમને ખબર તો હોવી જોઈએ કે શું બનાવે છે. કોઈ ફિલોન્થ્રોફી એ શબ્દ કદાચ અજાણ્યો હોય, પણ તમને ઉચ્ચાર તો ખબર, તમે સાંભળ્યો તો છે ને. આ માણસ એક એવી વસ્તુ બનાવે છે, ઓલિયો રેઝિન્સ. ને મારી જિંદગીમાં આ વસ્તુ શું છે એ જ મને ખબર નહોતી. તમને પણ કદાચ આમાંથી કોઈને ખબર નહીં હોય કે ઓલિયો રેઝિન્સ એટલે શું. એની કે એની મોટી એવડી મોટી કંપની છે કે એનું 3000 કરોડનું ટર્ન ઓવર છે આ માણસનું. કેરળમાં વેનિલાનો પાક થાય છે, મરીનો પાક થાય છે, મરચાનો પાક થાય છે, અને એવી અનેક વસ્તુઓનો પાક થાય જેનો અર્ક કાઢવામાં આવે છે. આપણે ધારો કે દાળમાં મરચું નાખીએ આજે, કાલે એટલું જ મરચું નાખીએ તો આ દાળ જુદી બને છે, તીખી બની જાય, મોળી બની જાય. જ્યારે આ મોટી કંપનીઓ જેમ કે બાલાજી વેફર્સ છે કે લેસ છે કે અંકલ ચિપ્સ છે, એ લોકો અર્ક વાપરે છે. જ્યારે 10,000 પેકેટ વેફરના બનાવવાના હોય કે 1,00,000 બનાવવાના હોય તો એ લોકો એક એક પર મરચું કે મીઠું નથી નાખતા, એ લોકો આ અર્ક વાપરે છે અંદર. એ અર્ક એટલે ઓલિયો રેઝિન્સ. હવે ઓલિયો રેઝિનનું મને પહેલાં ખબર જ નહીં કે આ વસ્તુ શું છે, એટલે સૌથી પહેલાં મેં શ્રી જેકોબની ઓફિસમાં ફોન કર્યો, ગૂગલ પરથી શોધ્યું કે આ કંપની ક્યાં છે. તો કેરળના એક નાનકડા ગામમાં આ જબરજસ્ત મોટી કંપની છે, 2500 માણસ ત્યાં કામ કરે છે. મને જાણીને નવાઈ લાગી કે સામ્યવાદી કેરળમાં આ જગ્યાએ એક યુનિયન નથી,
જ્યાં 2500 માણસ કામ કરે છે ત્યાં એક પણ યુનિયન નથી એવી આ કંપની છે. એની વેબસાઇટ જોઈ છતાં પણ ખબર તો ના જ પડી કે ઓલિયો રેસિન શું, એટલે મેં એ લોકોની રિસેપ્શનિસ્ટને ફોન કર્યો કે ભાઈ મને જરા કોને, તો એ એવું વળી ઇંગ્લિશ બોલી કે કંઈ સમજ જ ના પડે આપણને, ટિપિકલ મલયાલમ છાંટવાળું ઇંગ્લિશ. એટલે મને તો કંઈ તો આપણી દાળ નહીં ગળે. પણ આ પ્રકરણમાં એવું છે કે એ લોકોએ અમેરિકાની કોઈ કંપની જોડે કરાર કરેલા છે, એટલે મેં એ કંપનીમાં ફોન કર્યો અને પછી ત્યાંની રિસેપ્શનિસ્ટ જોડે વાત કરી અને જાણ્યું કે આ કંપની એટલે શું બનાવે છે અને શું કરે છે. ત્યારે ખબર પડી કે ઓલિયો રેસિન એટલે અર્ક કાઢવો, અર્ક કોઈ પણ વસ્તુમાંથી એનો અર્ક કાઢવો, એટલે વેનિલામાંથી, મરીમાંથી, મરચામાંથી, એ કામ આ લોકો કરે છે. અને દુનિયાભરની કંપનીઓને આ લોકો સપ્લાય કરે છે કેરળમાં બેઠા બેઠા. એટલે દરેક મસાલામાં એક એક્ટિવ મોલેક્યુલ હોય છે. મરચા એટલે ચીલીમાં, ધારો કે ચીલીમાં કેપ્સાઇન હોય, મરીમાં પાઇપેરજીન હોય વગેરે. મરીના અર્કમાં 40% પાઇપેરાઇન હોય, 20% અનિવાર્ય માધ્યમ એટલે એક જાતનું તેલ હોય, અને આ અર્ક ખૂબ ઘટ્ટ અને સંકેન્દ્રીય હોય છે. 25% જેટલો જલદ અર્ક હોય તો 1 કિલો અર્કમાંથી 25 કિલો લોટ કે તેલમાં સ્વાદ અને સુગંધ અને ફ્લેવર આવી જાય. 1 કિલો અર્કમાંથી 25 કિલો લોટમાં સ્વાદ, એટલે આ ભુજિયા જે બને છે એ બધામાં જ આ વપરાય છે. આ માણસે 1973 70 લાખની લોન લીધી હતી 73, એટલે આજે કદાચ 70 કરોડ થયા, અને એ પણ કોઈ પણ ઓળખાણ વગર. હું તો કોચીનની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને મળવા દોડ્યો. સૌથી પહેલો ઓર્ડર જ 70 લાખનો મળ્યો મેનહાઇમર નામની અમેરિકન કંપની તરફથી. સાહેબ, આવડો મોટો ઓર્ડર બેંકની મદદ વગર પૂરો કરવો અશક્ય છે, બેંક ગેરંટી એડવાન્સ એવી કંઈ મદદ કરો તો આપણા દેશની ઇજ્જત જળવાય. સાહેબ તો ટસના મસ ન થયા, મને એકાએક ટ્યુબલાઇટ થઈ. સર, આપની બેંકનો ફોન વાપરી શકું? મોબાઈલ તો એ વખત હતા નહીં. બેંક ફોનથી મેં બેંકની મદ્રાસની હેડ ઓફિસમાં ફોન કર્યો. હાલમાં ત્યાં શ્રી કે પી મેનન મેનેજર હતા, એ અગાઉ કોચીનની બ્રાન્ચમાં હતા, એટલે મારે થયું ઓળખાણ ખરી. મેં મેનનને કહ્યું, સર 70 લાખના ઓર્ડર માટે મારે 30 લાખ એડવાન્સ જોઈએ છે, વર્કિંગ કેપિટલ વગર પાંદડું હલે એવું નથી. શ્રી મેનન કહે, ફોન પેલા મેનેજરને આપ. તેમના એક ફોનથી મારું કામ પતી ગયું. તો કે બધો જ કાચો માલ ડબલ કી સિસ્ટમમાં સ્ટોર કરવો એવી બેંકની શરત હતી, એટલે કે એક ચાવી બેંકની ના લોકરમાં રહે અને એક ચાવી મારી પાસે રહે, હું માલ લઈને ભાગી ના જઉં, એના માટે એ લોકોએ આટલી મારી પાસે ગેરંટી માગી હતી. પ્રથમ ઓર્ડરમાં આજથી 40 વર્ષ પહેલાં બેંકે મને 30 લાખ રૂપિયા આપ્યા, જે આજે એની કિંમત 30 કરોડ જેટલી થઈ જાય. પ્રથમ ઓર્ડરમાં જ ખૂબ સફળતા મળી, પછી તો ચાલ્યું. એમાં એ પ્રકરણમાં હું આગળ ન વાંચતા હવે એક છેલ્લું થોડું. એ જેકોબ છે, આજે 80 વર્ષના છે. એમનો ઉત્સાહમાં 2020 એમનો ટર્નઓવર 3000 કરોડનો થવાનો છે. શ્રી જેકોબનો ઉત્સાહ માત્ર કંપની ચલાવવામાં જ નથી, 80 વર્ષની જૈફ ઉંમરે પણ એ રોજ 1.5 કલાક બેડમિન્ટન રમે છે. અને હું એમને પૂછું છું, તમે કેમ આમ રોજ બેડમિન્ટન? આઈ પ્લે ટુ વિન. આજે પણ હી પ્લેઝ ઓનલી ટુ વિન, નોટ ટુ પ્લે ઓર નોટ ટુ એક્સરસાઇઝ, હી પ્લેઝ ટુ વિન. એટલે આ એમની વાત છે. એ ઉપરાંત અહીંયા ખાસ મારે જે વાત કરવાની છે, મેં કદાચ સવારે પણ વાંચી હતી, પણ સવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેક્ચર હતું ત્યારે, કે આપણે ગમે તે કરીએ, મેં આ પાંચે પાંચ છ પુસ્તકોમાં એક વસ્તુ જોઈ કે આ બધાને સફળતા મળવા પાછળ શું રીઝન હતું. એક રીઝન, મેં બહુ જ ચિંતન કર્યું છે આ બાબત ઉપર, કે આ લોકો સફળ, અમારી કોઈક નિષ્ફળ પણ ગયા છે, પણ મોટાભાગના જે સફળતા મળી, આઈ થિંક દે વેર ગુડ હ્યુમન બિંગ્સ, ધે કેર્ડ ફોર અધર્સ. એમનું વિશ્વ ખાલી એમના સુધી મર્યાદિત નહોતું. જે પેલું જૂનું ગીત છે, કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જીના ઇસી કા નામ હૈ. એ વાત છે કે આ બધા જ લોકોએ ફક્ત પોતાના સ્વાર્થ માટે કંઈ નથી કર્યું, ધે ઓલવેઝ ટ્રાઈડ ટુ, ક્યાં સફળ થયા પછી ક્યાં પહેલેથી, ધે ટ્રાઈડ ટુ હેલ્પ અધર્સ, અને એટલે જ એ લોકો સફળ થયા છે. મેં નક્કી કરેલું કંઈ રહી ના જાય એના માટે. અને સૌથી છેલ્લે હું જે વાત કરીશ કે આજે માણસ બનવાની વાત છે, કે તમારે પહેલાં તો કંઈ પણ કરો પણ માણસ બનવાની, જે બહુ જ અગત્યની વાત છે. અમે મનની વાતના પુસ્તકનું એક પ્રકરણ છે, જેમાં સુધામૂર્તિ એક બેંગ્લોરની બહુ જ ભવ્ય પાર્ટીમાં ગયા હોય છે, 5-સ્ટાર હોટલમાં હોય છે. બાળક 1 વર્ષનું થયું છે અને એને ચાંદીના દાગીના, ચાંદીની ચેનો,
સોનાની ચેનો, લેપટોપ, કમ્પ્યુટર સુધા ગિફ્ટમાં મળે છે. અને પછી એ લગભગ એક મહિના પછી અમદાવાદ આવે છે અને અમદાવાદમાં એ લો ગાર્ડન અમે વેચના ફરવા ગયા હોઈએ છીએ અને લો ગાર્ડનની ફૂટપાથ પર એક બાળક છે ધાવણીથી રમતું હોય છે, એના મા બાપ ધંધો કરતા હોય છે ચાકડા પર ચાદરોનો, એની વાત છે. આ વાર્તા આમ તો મેં ઘણી જગ્યાએ વાંચી છે પણ આજે પણ એ વાંચું ત્યારે મને ઇટ ઇઝ અ વેરી ટચી સ્ટોરી. અને અમે બે જણા લો ગાર્ડન ગયા છીએ ત્યારની વાત છે. બાઈ બેઠી છે અને એનો હસબન્ડ બેઠો છે. એવી રીતે મીઠડી, સુંદર, ગાલમાં ખંજન, કાળી સાડી, નહીં કોઈ આભૂષણ. સંસ્કૃતમાં એક સુંદર વાક્ય છે, યાદ આવી ગયું. અર્થ કંઈક એવો છે કે જેને સૌંદર્યની કુદરતી બક્ષિશ છે એને બારી આડંબર કે ઠઠારાની શી જરૂર. બાઈનો વર લગભગ 25-21 હશે, પાત્રો ઊંચો, અણિયાળી મૂછોવાળો. એણે ભાવ કહ્યો, એમને એક પર્સ ગમી ગયેલું, એનો ભાવ કહ્યો 100 રૂપિયા. અમદાવાદની ટેવ મુજબ અને લો ગાર્ડનની આબરૂ પ્રમાણે મારી મિત્રએ પાકીટ લેતા પહેલાં ભાવ ઠરાવવાનું નક્કી કર્યું. બાર્ગેનિંગ, સસ્તું કોને ન ગમે. મેં ચૂપ રહેવામાં દાપણ માન્યું અને મારી મિત્ર ભાવમાં ગરદો કરાવતી રહી. ત્યાં જ મારી નજર દુકાનની બાજુમાં ચાલવાની કેડી પર પડેલા એક પારણા પર ગઈ. એમાં એક બાળક એકલું ખિલખિલ હસતું હતું ને ધાવણીથી રમતું હતું, હૃષ્ટપુષ્ટ ભૂલકું હતું. મેં કહું, કોનું બાળક છે આ? દુકાનદાર બાઈને પૂછ્યું. મને ગર્વથી કે, બેન મારો ગગો છે. મેં કહું, ઘેર કોઈ રાખનાર નથી? આ ભીડમાં રોજ બાબાને લઈને આવે છે. બાઈ કે, બેન અમારા બધાએ પડોશી આ જ ધંધામાં છે, કોણ કોના છોકરા સાચવે. મને આવી ખુદદારથી હવે વાત કરવી ખૂબ ગમે છે, તેથી મેં વાત આગળ ચલાવી. મારા મનમાંથી હવે પેલું પર્સ ભૂલાઈ ગયું અને આ બાળક આવી ગયું. મેં કહું, ઘરનું બધું કામ અને આ નાનું બાળક બધું ફાવે છે? પાછો રાત્રે ધંધો કરવાનો. બેન સવારે વહેલી ઉઠી જાઉં ને પરોઢિયે જ ભરત ગૂંથણ પતાવી દઉં, પછી ઘરનું કામ કરો. પછી વર સામે વાલ ભરી નજર નાખી કે, ગગાનો ચાર અજીમનો. રોટલા ખાઈને સહી આડે પડખે થઈ, નહીં તો બેન આ રોજના ઉજાગરા ન બેઠાય. હાજે તો ગગાને ભેળો લઈને આવીએ, કામ થતું જાય ને એનો કિલકિલાટ સંભળાતો જાય. હવે મને આ લોકોના જીવનમાં રસ પડ્યો. મેં પૂછ્યું, છાપું વાંચે છે બેન? ટીવી જુએ છે ક્યારેક? ટાઈમ મળે એવો? ના રે બોન, અમારે ઘેર ટીવી બીવી ન મળે ને આપણાને એવો ટાઈમે ન મળે. આ બાજુવાળાને ઘેર છે, કોક દાડો નવરાત્ર વખતે ગરબા ને માતાજીની આરતી જોવા જાઓ. નવા નકોર ચણિયાનો ઓયણાને ભાતે જોતી આવું. પેપર તો આગળ દુકાનદારને ત્યાં અમારે ગુજરાતી નાખી જાય છે, અમારા ઈ વાંચે ને કદી કંઈ જાણવા જેવું હોય તો મને સંભળાવે. ઓમે બેના સાપા વાંચવા જેવું આવે છે શું? રોજના મોકાળના સમાચાર, ખૂન ને ચોરી ને લૂંટફાટને હળગાવવાની એની એ વાંચ્યું. રેલ ને ધરતીકંપને વાવાઝોડા, અમારે કશાથી કશો ફરક ન પડે. અમે તો બે ટાઈમના રોટલા ભેળા થઈએ એટલે બસ. હું કચ્છથી પૈણીના શહેરમાં આવી, આવડી નોની હતી ત્યારથી મારા બાપાને જે ધંધો કરતા જોયા છે એ જ ધંધો મારો ઘર કરે છે બેન, કંઈ બદલાયું નથી. મેં એને પૂછ્યું, તને વાંચતા લખતા આવડે છે? ક્યાં સુધી ભણી છું? હા હા બેન, ભણવાની ક્યાં વાત કરો છો, આપણે તો અંગૂઠા સાપસી. મારે તો નાનપણમાં માં પાછી થયેલી તે હાવકીમાં આવી, નેહાળનું મોંય ન જ જોયું. અમારે કચ્છમાં તો બેન છોડીઓને ઝલમતાની હારે જ હાથીઓમાં ઘૂઘરાની જગ્યાએ હોય દોરા પકડાવે. આ પણ મારા આવડા ઈ ચાર ચોપડી ભણ્યા છે, ગુજરાતી સાપુંય મોચી નાખે બેન. પોતાના પતિ તરફના એનો અહોભાવ અને આદર જે પ્રેમના જ પ્રકાર છે છુપાતા ન હતા. મેં પૂછ્યું, બાબો કેટલા વખતનો થયો? બાઈની આંખમાં એકદમ ચમક આવી ગઈ. બેન તમે તો સપરમાં દડે આવ્યા છો, આજે જ વરનો થયો. અમે બેઉએ આજે જ વાત કરતા હતા નક્કી કર્યું છે, બહુ થયું, હવે બીજું છોકરું ન જોઈએ. ગગાને ભણાવી ગણાવી હોશિયાર કરવો છે. અમારે તો કાળા અક્ષર ભેંસ બરાબર છે પણ ગગાને હારામાં હારી નેહાળમાં દાખલો કરવો છે. બેઉ જણ મહેનત કરીશું ને કમાઈશું. આ બધી વાતો ચાલતી હતી તે દરમિયાન હું પેલા પર્સ માટે ભાવતાલ કરી રહી હતી. પેલો વર ચથકતો ન હતો બાઈનો. પછી મેં સુધાબેનને કીધું કે ચાલો ને આગળ આવા ઘણા બટવા મળશે, આપણી ટિપિકલ લેંગ્વેજ અમદાવાદી, આવા ઘણા પર કંઈ છાપ મારી છે. અમે આગળ ચાલવાની તૈયારી જ કરતા હતા ને મારી નજર પેલા ખુશખુશાલ હૃષ્ટપુષ્ટ બાળક પર પડી. સુધાબેન લખે છે, મને પેલી પંચતારક હોટેલની બેંગ્લોરની ભપકાદાર બર્થડે પાર્ટી યાદ આવી, જ્યાં બાળકને પેલી બધી ગિફ્ટ મળી હતી, લેપટોપ, કોમ્પ્યુટર સુધા, એક વર્ષના બાળકને. આજે આ સડક છાપ બાળકની પણ પહેલી વર્ષગાંઠ હતી. માલે તુજાર કુટુંબમાં જન્મ થયો એ તો નસીબની બલિહારી છે. મને આ બાળકને કંઈક આપવાનું મન થયું. મેં એના હાથમાં 100ની નોટ મૂકી અને હું આગળ ચાલી. હજી તો હું 4 ડગલાએ નહીં ચાલી હોઉં ને પેલી બાઈ મારી પાછળ દોડતી આવી. બેન તમારા પૈસા તમારી પાસે જ રાખો, આમ કંઈ ભિખારા નથી.
તમારે મારે શી ઓળખાણ? ગગાને આવડા બધા પૈસા આલવાની તમારે શી જરૂર? ભાઈ તો બોલતા બોલતા સહેજ ગુસ્સે થઈ ગઈ. મેં કહું, ના બેન, આ પૈસા મેં તને નથી આપ્યા, તારા બાબાની આજે પહેલી વર્ષગાંઠ છે ને, મેં એને પહેલી વાર જોયો. અમારી બાજુ મને પરાણે વાલ્યો લાગ્યો ને, અમારી બાજુ પહેલી વર્ષગાંઠે ભેટ આપવાનો રિવાજ છે, તારા માટે નથી, તારા દીકરા માટે છે. હવે બાઈ કઈ ઠંડી પડી, મોં પર સ્મિત અને આંખમાં ચમક પાછી ફરી, સહેજ પાછી વળી અને પેલું મારું ગમતું પર્સ લઈ મારી પાસે આવી, મારો હાથ પકડીને પર્સ મારા હાથમાં આપી જ દીધું. હું સ્તબ્ધ થઈ ગઈ, શું બોલું? ગરીબાઈની ગરીમાં તો જુઓ. તરત જ સ્વસ્થ થઈ મેં એને કહ્યું, તું મારા પૈસા પાછા માણે છે? ના ના બેન, હોતું હશે? તમે મોટા માણાએ મારી હંગાતે જે વાતો કરી એનું જ મને કૌતુક થશે. અહીં મારી દુકાને કંઈ કેટલું લોક આવે, બસ ધંધાની જ વાત. પહેલાં ભાવ પૂછે, રગઝગ કરે, પૈસા આલે ને ચાલતી પકડે, કોઈ મારાવાલા પાછા વળીને જોતાય નથી. અમે બેન માણાની જાત છીએ, જાનવરની જેમ વર્તે. અમે કેટલી મહેનત કરી રોટલો રળીએ છીએ, કેવામાં રહીએ છીએ, ક્યારે કોઈએ પૂછ્યું નથી, કોઈ પૂછતું નથી. તમે એક એવા જોયા કે આજ પહેલી વાર અમને માણાના અવતારનો અભરખો પૂરો થયો. આ પર્સ મારા તરફથી નથી આલતી હો બેન, મારો ગગો તમને આલે છે. તમે તો રહ્યા પરદેશી બેન, અમને જાણોય નહીં. તમે તો રહ્યા પરદેશી બેન, અમને જાણોય નહીં, અમારી ભાષાએ ન સમજો. ને તમે મારા ગગાને આજ આશીર્વાદ આલ્યા? હું વાલા મુઈ તમને બીજું તો શું આલું? આ પાકીટ ભરવા જેવડા રૂપિયા તો મારા પાસે નથ બેન, પણ મારા પ્રભુજીને ને માતાજીને કહું છું કે તમારા ખજાના કદીએ ખાલી ન કરે. આટલું બોલતા તો બાઈ ગળગળી થઈ ગઈ. મેં પાકીટ પ્રેમથી લઈ લીધું. ખરેખર હું માનવી માનવ થાવ તો ઘણું, એટલું જ યાદ રાખીએ તો બીજા સત્કાર્યો કરવાની કોઈ જરૂર નથી. લગભગ મોટે ભાગે આનાથી જ મારો એન્ડ કરતી હોઉં છું. એક બીજી વાત પણ ખાસ કરતી હોઉં છું કે જ્યારે હું નાની હતી તો મારા પપ્પા સંસ્કૃતના સ્કોલર, મને પણ એમને પરાણે સંસ્કૃત શીખવાડેલું, જે અત્યારે મને બહુ કામ લાગે છે. એક બહુ એક શ્લોક અમને બહુ વાર કહેતા કે સતેષુ જાયતે શુર સહસ્ત્રેશુ ચ પંડિત વક્તા દસ સહસ્ત્રેશુ દાતા ભવતી વા નવા. એટલે સોમાં એકાદ માણસ શૂરવીર મળે. સતેષુ જાયતે શુર સહસ્ત્રેશુ ચ પંડિત, પંડિત હોશિયાર માણસ હજારે એકાદ મળે, સારો વક્તા દસ સહસ્ત્રેશુ, 10,000 એક સારો વક્તા હોય, પણ દાતા ભવતી વા નવા, કોઈને આપી શકે એવો માણસ, લાખેણો માણસ હોય છે, એવા માણસ જલ્દી મળતા નથી. એટલે આ પપ્પાના જે સંસ્કાર હતા, એમણે બાલાસિનોરમાં કામ કર્યું, ટ્રસ્ટની હોસ્પિટલમાં, ઇંગ્લેન્ડથી ભણીને આવ્યા પછી 16 વર્ષ ત્યાં કામ કર્યું. અમે પણ એમને જોઈને મોટા થયા, ગામડાની ગરીબાઈ, ગામડાની જરૂરિયાતો. અને હું પોતે મદ્રેસામાં ભણી ગામડામાં, બાલાસિનોરમાં. એ વખતે ત્યાં ઇલેક્ટ્રિસિટી નહીં, વોટર સપ્લાય નહીં, પપ્પાને નાની ઉંમરથી ઓપરેશનોમાં આસિસ્ટ કરતા શીખી. ત્યારે મગજમાં એવું જ હતું કે હું પણ ડૉક્ટર બનીને કંઈ કરી બતાવીશ અને આવી સેવા કરીશ. સેવા કરવાના બીજ ત્યાં રોપાયા. પણ જેમ જેમ મોટી થઈ એમ ખબર પડી કે ગણિત તો આપણને આવડતું જ નથી. એ વખતે એ ગ્રુપ ને બી ગ્રુપ એવી સગવડ નહોતી, એટલે બધાએ ગણિતમાં પાસ થવું પડે એવું ફરજિયાત હતું. એટલે પછી આર્ટ્સ લીધું. આર્ટ્સ લઈને સેવાની ભાવના મનમાં હતી તો ભગવાને એક આ રસ્તો સુજાડ્યો છે, અને એમાં તમારા જેવા લોકો, તમારા જેવી સંસ્થાઓ મને મદદરૂપ થાય છે, એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી એક વાત કે ભર્તુહરિ રાજાની બહુ જૂની વાત છે કે ખૂબ તપ કરે છે ત્યારે પ્રભુ પ્રગટ થાય છે. ભર્તુહરિ શતકમાં શ્લોક છે, નત્વહમ કામયે રાજ્યમ. ભગવાન પૂછે છે, તારે શું જોઈએ છે, તારી પાસે શું નથી? એટલે કે છે, નત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ, કામયે દુઃખ તપ્તાનામ પ્રાણી નામ આરતી નાશનમ. મારે તારી પાસે ભગવાન કોઈ આશા નથી. નત્વહમ કામયે રાજ્યમ, વધારે રાજ્ય નથી જોઈતું, ન સ્વર્ગમ ન પુનર્ભવમ, બીજો ભવ નથી જોઈતો, પણ મને એક એવું હૃદય આપ, કરુણા સભર, જેમાં પશુ પક્ષી પ્રાણી માત્ર તરફ મારામાં કરુણા જાગૃત થાય. એ કરુણા સભર હૃદય બહુ અઘરું છે, વેરી ડિફિકલ્ટ, વેરી રેર. એટલે આપણે પણ ભગવાનને અત્રેથી એ જ પ્રાર્થના કરીએ કે આપણને બધાને દિલમાં કરુણા આપે, બીજા પ્રત્યે બીજા માટે વિચારવાની શક્તિ આપે, વૃત્તિ આપે. થેન્ક યુ વેરી મચ. જય ગુજરાત, જય હિન્દ. એટલે કંઈ પ્રશ્નો હોય તો